વેપારી જહાજોની સુરક્ષાને લગતી ઘણી ઘટનાઓ બની. તેને ધ્યાનમાં રાખીને ભારતીય નૌકાદળે મધ્ય ઉત્તરીય અરબી સમુદ્ર અને એડનની ખાડીમાં દેખરેખ વધારી દીધી છે. નૌકાદળે તેનું ટાસ્ક ગ્રુપ ત્યાં તૈનાત કર્યું છે, જેમાં વિનાશક અને ફ્રિગેટ્સનો સમાવેશ થાય છે. આ યુદ્ધ જહાજો સમુદ્રમાં સુરક્ષા કામગીરીને મજબૂત બનાવશે, તેમજ ત્યાંથી પસાર થતા વેપારી જહાજને જો કોઈપણ મદદની જરૂર હશે તો તે પણ પૂરી પાડવામાં આવશે. તાજેતરના સમયમાં લાલ સમુદ્ર, એડનની ખાડી અને મધ્ય ઉત્તરીય અરબી સમુદ્રમાં વેપારી જહાજોની સલામતી અંગે ચિંતા વધી છે. ચાચિયાએ ભારતીય દરિયાકાંઠાથી લગભગ 700 નોટિકલ માઇલ દૂર જહાજ પર પણ હુમલો કર્યો હતો. પોરબંદરથી દક્ષિણ પશ્ચિમમાં 220 નોટિકલ માઇલના અંતરે વેપારી જહાજ પર ડ્રોન હુમલો થયો હતો. આ બધું ઇન્ડિયન ઇકોનોમિક એક્સક્લુઝિવ ઝોનથી દૂર નહોતું. ભારતીય નૌકાદળે લાંબા અંતરના દરિયાઈ પેટ્રોલિંગ એરક્રાફ્ટની તૈનાતી પણ વધારી છે, જેના દ્વારા હવાઈ દેખરેખને વધુ મજબૂત કરવામાં આવી છે. ભારતીય નૌકાદળના પ્રમુખ કમાન્ડર વિવેક માધવાલે જણાવ્યું હતું કે નેવી ભારતના વિશિષ્ટ આર્થિક ક્ષેત્ર અથવા ઈઇઝેડમાં દેખરેખને વધુ અસરકારક બનાવવા માટે કોસ્ટગાર્ડ સાથે સંકલનમાં કામ કરી રહી છે. આ ઉપરાંત નેવી પણ તમામ મેરીટાઈમ એજન્સીઓ સાથે સતત સંપર્કમાં છે. નૌકાદળ સમગ્ર પ્રદેશમાં વેપારી જહાજોની સુરક્ષા માટે પ્રતિબદ્ધ છે. નૌકાદળ તેના વિનાશક અને ફ્રિગેટ્સને એવી રીતે તૈનાત કરી રહ્યા છે કે તેઓ વેપારી જહાજોને ચાંચિયાઓથી બચાવી શકે, તેમજ જરૂર પડે સંપૂર્ણ મદદ પણ કરી શકે. અરબી સમુદ્રમાં કેમ્પ પ્લુટો નામના ટેન્કર પર ડ્રોન હુમલો થયો હતો, ત્યારે ટેન્કરમાં આગ લાગવાના સમાચાર છે. માહિતી મળતાની સાથે જ ભારતીય નૌકાદળ તરત જ એક્શનમાં આવ્યું અને તેના એક પેટ્રોલિંગ એરક્રાફ્ટને ત્યાં ડાયવર્ટ કરી દીધું. નૌકાદળ પર તેનું જહાજ મોરમુગાવ તરફ વાળ્યું, જેથી પરિસ્થિતિનો તાગ મેળવી શકાય અને જરૂરી મદદ પૂરી પાડી શકાય. એ જ રીતે જ્યારે ચાચિયાઓએ અરબી સમુદ્રમાં એક વેપારી જહાજ પર હુમલો કર્યો અને ક્રૂને પકડી લીધા, ત્યારે ભારતીય નૌકાદળે તરત જ મદદ પૂરી પાડી હતી.